વિદ્યાર્થી મિત્રો, બહુવચનનો આપણે બીજો વિડિયો જોઈએ આ, જેના અંદર અગાઉના વિડિયોમાં આપણે છેલ્લે જોયું ત્રીજો નિયમ કે જે જે જાતિવાચક એકવચનના છેલ્લે વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈએસ પ્રત્યય લાગે, એવી રીતે જે જાતિવાચક એકવચનના છેડે કા તો એફ હોય અથવા એફી હોય તો તમારે એફ નો વી કરી એફ કે એફી હોય તો એફ નો વી કરી અને ઈએસ પ્રત્યય લગાવવાનો. જો કેવી રીતે બનશે, LOA લોફ, એફ નો તમારે વી કરવાનો અને પછી ઈએસ પ્રત્યય લગાવવાનો. લોફ, લોફ એટલે રોટલો અને આ રોટલા. વાઇફ, વાઇફ એટલે પત્ની, તો એનું WY એફ નું થાય બચ્ચાઓ VS, એફ નો વી કરો અને પછી ES પ્રત્યય લગાવો. એમ બી કહી શકાય કે એફ કે એફ ને દૂર કરીને એની જગ્યાએ VS લગાવો. શબ્દને છેલ્લે એફ કે એફ હોય તો એફ નો વી કરી ES પ્રત્યય લગાવો. શબ્દને છેલ્લે એફ કે એફ હોય તો એફ નો વી કરી ES પ્રત્યય લગાવો. શબ્દને છેલ્લે એફ કે એફ હોય તો એફ નો વી કરી ES પ્રત્યય લગાવો. શબ્દને છેલ્લે એફ કે એફ હોય તો એફ નો વી કરી ES પ્રત્યય લગાવો. લાઈફ, LI આનું થશે VS. સપોઝ LEF લીફ એટલે પાંદડું, પાછળ A છે F છે, તો આનું તો વચન થશે બચ્ચાઓ LEAVS. F નો V કરી ES પ્રત્યય લગાવો. એક બીજું નહીં, KNIF નાઇફ, અને નાઇફ ના કરે હો બચ્ચાઓ, નાઇફ, નાઇફ એટલે ચપ્પુ અથવા છરી. KNI F નો V કરી ES પ્રત્યય લગાવો. અને અહીંયા મેં અપવાદ તરીકે લખેલું છે, તો બચ્ચાઓ આ બે અપવાદ છે જેમાં તમારે F નો V નથી કરવાનો. આ બંને નામ યાદ રાખવાના છે. પ્રૂફ, તો એનો બહુવચન થશે, અહીંયા આર્ટિકલ મૂકીશું આપણે આગળ, અપ્રૂફ, અરૂફ. તો પ્રૂફ નું થાય PROOF, પાછળ માત્ર S લાગે, V કરવાનો નથી. રૂફ, ROOF, પાછળ માત્ર S પ્રત્યય. ઓકે, અહીંયા આ નિયમ ખાસ ધ્યાન રાખવાનો છે, શબ્દને છે F કે F હોય તો F નો V કરી ES પ્રત્યય લગાવો. F નો V કરી ES પ્રત્યય લગાવો. ઓલા નિયમમાં શું હતું બચ્ચાઓ, દાખલા તરીકે CD અથવા ડિસ્પેન્સરી, ડિસ્પેન્સરી શબ્દને છે Y છે, Y ની આગળ વ્યંજન છે તો Y નો I કરી ES પ્રત્યય લગાવો. એસે આ Y નો I કરી ES પ્રત્યય લગાવો. ડિસ્પેન્સરી, અ સિટી શબ્દને છે કે Y છે, Y ની આગળ વ્યંજન છે તો Y નો I કરી ES પ્રત્યય લગાવો. પણ KY કી, કી એટલે ચાવી, શબ્દને છે કે Y છે પણ Y ની આગળ સ્વર છે તો અહીંયા માત્ર KY S પ્રત્યય લાગશે. ઓકે, આ ખાલી યાદ કરવા માટે આપણે ફરીથી એકવાર જોડું. આમાં કેટલાક શબ્દોનું બહુવચન અનિયમિત થાય, તો જો અ મેન, એનું બહુવચન મેન્સ નહીં થાય, MEN થશે. મીન કહેવાય આને, અ મેન કહેવાય આને, MEN મીન કહેવાય. અ વિમેન તો આને કહેવાશે વિમેન, વુમન તો આને કહેવાય વુમિન. ફૂટ, અ ફૂટ એનું બહુવચન થશે FWT ફીટ. ટૂથ એનું બહુવચન થાય TWTH, બરાબર. અને આવી રીતે બધામાં જ્યારે મેન આવતું હોય ત્યારે તમારે મેન નું મીન કરવાનું. પોલીસ મીન, પોલીસ મીન. અ પોસ્ટમેન નું થાય પોસ્ટ મીન. મિલ્ક મેન નું થાય મિલ્ક મીન. વોચમેન નું થાય વોચ મીન. તો આ રીતે તમારે આ બહુવચનના શબ્દો બનાવવાના છે. હવે કેટલાક શબ્દો હંમેશા બહુવચનમાં રહે, એનું બહુવચન થાય જ નહીં, એ જ સ્વરૂપમાં રહે. દાખલા તરીકે SCI SORS
ट्राउजर्स टी आर ओ यू एस ई आर एस ट्राउजर्स એટલે પેન્ટ એ બહુવચનમાં છે સી એલ ઓ ટી એચ ઈ એસ ક્લોથિસ કપડા બહુવચનમાં છે હું બીજા કેટલો શબ્દ લખું છું સી એ ડબલ ટી એલ ઈ કેટલ એટલે ઢોર એ બહુવચનમાં જ રહે કેટલ્સ એવું લખાય નહીં બીજું છે પી ઓ એલ આઈ સી ખાલી એકલું પોલીસ હો પોલીસ ને તો પોલીસ મીન થાય પણ એકલા પોલીસ નું કોઈ બહુવચન થાય નહીં પોલીસ જ રહે આગળ એક બીજું ફિશ ફિશ નું બહુવચન ફિશ જ રહે બરાબર એટલે એમાં કેવું છે કે આવો અ ફિશ દાખલા તરીકે અ ડીશ તો ડીશ નું બહુવચન આપણે શું લખીએ છીએ ડી આઈ એસ એચ ઈ એસ ડીશ શબ્દને જે કે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે હોય તો તેનું બહુવચન કરવા માટે ઈ એસ પ્રત્યય લાગે તો બચ્ચાનો આના અંદર ઈ એસ લાગે ફિશ માં ઈ એસ ના લાગે અ ફિશ એનો અહીંયા ફિશ નું બહુવચન ફિશ જ રહેશે બરાબર ફિશ નું બહુવચન ફિશ જ રહેશે બરાબર એને કોઈ પ્રત્યય લગાડવાનો નથી ફિશિસ ન કરતા ડિસમાં ડિસિસ થાય ફિશમાં ફિશિસ ન કરાય ફિશ નું બહુવચન ફિશ જ રહે દાખલા તરીકે આપણે લખીએ અ ફિશ એટલે માછલી પણ એફ આઈ એસ એચ આમાં ઈ એસ ના લાગે ફિશ એટલે માછલી બરાબર તો આ ખાસ ધ્યાન રહે કે આ શબ્દો હંમેશા બહુવચનમાં રહે છે એન્જોય બચ્ચાઓ ઇટ્સ વેરી ઇઝી એન્ડ વેરી સિમ્પલ થેન્ક યુ વેરી મચ